స్మితరుచిర్పూర్ణేందువదన ప్రఫుల్లంభోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపారావార శ్రితసకలజీవాతిసుఖదో మహాశ్రేయోమూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాదనాంబుజం పూజితం సురనరోతమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓమయ అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. બધાય ભક્તોને થી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાન સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથની અંદર ભક્ત ધ્રુવજી એમનું આખ્યાન લખતા કડવા સોળની અંદર લખે છે, ધ્રુવજી જ્યારે એક પગ ઉપર ઊભા રહી ભગવાનનું ધ્યાન ભજન કરે છે, મંત્રથી ધ્રુવજી પ્રભાવિત થયા છે અને ધ્રુવજીની મંત્ર જપ કરવાથી જંગલના તમામ પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, એટલું જ નહીં બ્રહ્માંડના દેવતાઓથી માંડીને પાતાળ લોકના નાગલોક સુધી બધા જ પ્રભાવિત થયા છે. ધ્રુવજીના તપનો તાપ એટલો બધો છે કોઈ સહન કરી શકતું નથી. દેવતાઓ ભગવાન પાસે ગયા છે, ભગવાને ધ્રુવજીના તપની નિવૃત્તિ કરવાનું વચન આપી. ભગવાન વિષ્ણુ પોતે ધ્રુવજીની આગળ આવીને ઊભા છે. 5 વર્ષનો બાળક બે હાથને ઊંચા રાખી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે છે. ભગવાન અતિ વાત્સલ્યમય દ્રષ્ટિથી ધ્રુવજીની બાજુ જોયા કરે છે, મારો ભગત ક્યારે આંખો ખોલે, મારો આ બાળ ભક્ત ક્યારે મને જોવે. પણ ધ્રુવજી તો એ જ પરમાત્માને હૃદયની અંદર અખંડ જોઈને સુખમાં ડૂબેલા છે. એવા ધ્રુવજી ભગવાન એની સામે જોઈને ઘણીવાર બેઠા, હમણાં કલાક પહેલાંય ભગવાનને થયું ધ્રુવજીને જગાડું, પણ તોય ધ્રુવજી જાગ્યા નહીં, એટલા બધા ભજનમાં મસ્ત થઈ ગયા છે. અમારે ધૂન કરવી પડી એના માટે, તો કારણ કે ધ્રુવજી આંખો ખોલે તો ને. આખરે ભગવાન ધ્રુવજીના હૃદયમાંથી અદૃશ્ય થયા. ધ્રુવજી બહુ આકડા બાકડા થઈ ગયા, ક્યાં ગયા, ક્યાં ગયા મારા પ્રભુ, ક્યાં ગયા મારા નાથ. ભગવાનનો ભક્ત એ જ છે, ભગવાનના વિયોગે આકડો થઈ જાય. જગતની કોઈ પદાર્થના વિયોગે ક્યારેય આકડો ન થાય, જગતના કોઈ સ્થાન જતું રહે તો એનો ક્યારેય આંકડો ન થાય, જગતની કોઈ પ્રતિષ્ઠા જતી રહે તો ક્યારેય આંકડો બાકડો ન થાય. જગતનું તો જેટલું જાય એમાં ભગવાનનો ભક્ત હાસકારો અનુભવે. સારું થયું ગયું, સારું થયું ટળ્યું, સારું થયું કે મારા હાથમાં હતું એમાંથી આ જતુર્યુંએ મને બહુ સારું થયું, ભગવાનનો ભક્ત આવું વિચારે. પણ એને તો જ્યારે ભગવાન રૂપી મૂડી જતી રહે, સદગુરુ રૂપી મૂડી જતી રહે, શાસ્ત્ર રૂપી મૂડી જતી રહે, ત્યારે જ ભગવાનનો ભક્ત આકડો બાકડો થાય. ક્યારેય પણ તુચ્છ પદાર્થ સારું, તુચ્છ પદ પ્રતિષ્ઠાઓ સારું, તુચ્છ માન સન્માન સારું, તુચ્છ મનની માન્યતાઓ સારું, તુચ્છ પોતાનું ધારેલું કરવા સારું, ભગવાનનો ભક્ત ક્યારેય આકડો બાકડો ન થાય. એ જ ભગવાનનો ભક્ત છે જેને ભગવાન સિવાયની બીજી બધી જ વસ્તુમાં ક્યારેય પણ એને ચલાયમાન ન કરી શકે
એક ભગવાન રૂપી મૂડી એની પાસેથી જાય તો જ એ અસ્તવ્યસ્ત થાય, બીજી કોઈ બાબતમાં ક્યારેય અસ્તવ્યસ્ત ન થાય એ ભગવાનનો ભક્ત છે એ ધ્રુવજી પાસેથી આપણે સર્વે શીખવા જેવું છે. ધ્રુવજીના હૃદયમાંથી જ્યારે ભગવાન ગયા ત્યારે ધ્રુવજી આકડા બાકડા થઈ ગયા. હે નાથ, હે પ્રભુ, હે વાસુદેવ, હે નારાયણ, ક્યાં ગયા તમે, ક્યાં ગયા તમે, ક્યાં ગયા તમે? ધ્રુવજી અતિશય ઉદ્વેગિત થાય છે અને ધ્રુવજીની આંખો ખુલી જાય છે. ધ્રુવજીની આંખો ખુલે છે ત્યાં તો સ્વયં પરમાત્મા ધ્રુવજીની નજરની સામે હતા. ધ્રુવજીની ભક્તિને વશ થઈ ભગવાનની આંખમાંથી આંસુડા જાય છે. મારો 5 વર્ષનો બાળ ભક્ત આટલો નાની વયમાં આટલી કુંબળી જેની કાયા છે એવો ધ્રુવ માને રાજી કરવા માટે કેટલું બેટા તે સહન કર્યું. અને પછી ભગવાનના હૃદયની અંદરથી એક ઉર્મી પ્રગટી એને નિષ્કુળાન સ્વામી પદ 4માં લખે છે. ઈચ્છા અટળ પદયાપવા અલબેલો અવિનાશ, ઈચ્છા અટળ પદયાપવા અલબેલો અવિનાશ, આવી એમ ધ્રુવને કહ્યું રે માગો માગો મુજ પાસ, આવી એમ ધ્રુવને કહ્યું રે માગો માગો મુજ પાસ, ઈચ્છાય અટળ પદયાપવા અલબેલો અવિનાશ. ભગવાનના હૃદયમાંથી હેત ઉભરાયું છે. ગાય જેમ વાછડાને જોવે અને ગાયને વાત્સલ્ય ઉભરી આવે એમ ભગવાનને પણ પોતાનો એવો ભક્ત જોવે છે. એવો ભક્ત કે જેને ભગવાનને રાજી કરવા સિવાયની બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાનનો રાજીપો લેવા સિવાયનું જેના હૃદયની અંદર બીજું કોઈ સ્થાન નથી. જે કેવળ ભગવાન માટે જ જીવે છે, જેને ભગવાન વિના પળ માત્ર પણ ચાલતું નથી, જેને બધું જ જગતનું કદાચ કરવું પડતું હોય, એને કદાચ જગત સંબંધી વ્યવહાર પણ કરવો પડતો હોય, કોઈ સત્સંગમાં હોય ને સત્સંગ સંબંધી એને વ્યવહાર પણ કરવો પડતો હોય, પણ એનું હૃદય કેવળ પરમાત્માને ઝંખે છે. એના હૃદયની અંદર કેવળ પરમાત્માની જ ભૂખ છે. એવો જે ભક્ત છે એની ઉપર ભગવાનને આપોઆપ વાત્સલ્ય વર્ષી આવે છે. ગાયને કેવું ન પડે તારો વાછડો છે તું પારહો મૂકી દે, ગાયને કેવું ન પડે તારું વાત્સલ્ય વર્ષાવી દે, માને કેવું ન પડે કા તારું બાળક છે એની ઉપર મમતા વર્ષાવી દે, માં તો બાળકને જોવે તે આપોઆપ મમતા વર્ષી જાય. એમ ભગવાન જ્યારે સાચા ભક્તને જોવે છે ત્યારે આપોઆપ ભગવાનનું ભગવાનપણું પણ સ્રવી જાય છે. ભગવાન પોતાની મોટપને પણ ભૂલી જાય છે. ભગવાન હું પરમાત્મા છું અને સર્વના નાડીપ્રાણ મારા હાથમાં છે એમ પણ ભૂલી જાય છે. ભગવાનના ભગવાનની ભક્તિમાં જગતને ભૂલી જાય એવા તો લાખો હોય, પણ જે ભગતને જોઈને ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલી જાય એવા કરોડોમાં એક જ હોય, એક જ હોય. ભગવાનની ભક્તિ કરતાં કરતાં, ભગવાનનું ભજન કરતાં કરતાં, ભગવાનની સેવા કરતાં કરતાં, ભગવાન તરફ શ્રદ્ધા રાખતા થકા આખા જગતને વિસારી દે, આખું જગત ભૂલાઈ જાય એવા હજારો હોય, હજારો. પણ એવા જે હજારો હોય ને, જગતને ખોટું કરીને ભગવાન ભજતા હોય એવા હજારો હોય ને, એની અંદર ભગવાનનું પોતાનું ઐશ્વર્ય ભગવાનને ભૂલાઈ જાય, પોતાની શક્તિ ભૂલાઈ જાય, પોતાનું બધું જ ભૂલાઈ જાય. બસ કેવળ મારો ભગત. ભગત જેમ ભગવાનમય થઈ જાય છે એમ ભગવાન જ્યારે ભગતમય થઈ જાય
ત્યારે ભગવાનનો અતિશય વાલો ભગત થયો. ભગત ભગવાનમય થાય એવું તો આપણે ઘણું સાંભળીએ છીએ કે આ સંત ભગવાનમય છે, આ ભગવાનના ભગત ભગવાનમય છે, પણ ભગવાન ભગતમય થઈ જાય. પૂજ્યપાદ ગુરુજીએ આપણા કાશી ભંતા સંતો ઉપર વર્ષો પહેલાં પત્ર લખેલો, જેની ઉપર ભગવાન અને ગુરુજીની કૃપાથી એ પત્રને એક ગ્રંથ રૂપે નિર્દેશ કરીને મુક્ત શિબિર દરમિયાન મને જેટલી ભગવાનને મોટાની કૃપાથી એ વાત સમજાય એટલી મેં રજૂ કરવા માટેનો પ્રયત્ન 4-5 કથાઓ દરમિયાન કર્યો છે. એ ગુરુજીનો જે પત્ર છે એ પત્ર ઉપર જ કથા કરેલી છે. એમાં ગુરુજીના અમૃત વાક્યો હતા, ભગવાન ભક્તમાં રહે છે અને ભક્ત ભગવાનમાં રહે છે. ગુરુજીએ જે વાક્યો લખ્યા હતા એ વાક્યોમાંનું એક સુવાક્ય એ હતું, ભગવાન ભક્તમાં રહે છે અને ભક્ત ભગવાનમાં રહે છે. આશ્ચર્ય લાગે, મોટાના નાના નાના વાક્યો હોય પણ એ મોટો ગ્રંથ સમાન છે. એ વાક્યો ઉપર આપણે ઘણી બધી એ વખતે વાતોને સમજેલા છીએ. ક્યારેક એ વાતોને કાઢીને ફરીથી વાંચીએ, સાંભળીએ. ભગવાન ભક્તમાં રહેવા લાગે છે એ તો બરાબર છે, ભક્ત ભગવાનમાં રહેવા લાગે છે એ પણ બરાબર છે, પણ ભગવાન જ્યારે આખા ભક્તમય થઈ જાય. અત્યારે ભગવાન ધ્રુવમય થઈ ગયા છે, ભગવાનને ભૂલાઈ ગયું છે હું કોણ છું. થોડી વાર તો ધ્રુવને પોતાની છાતીની સરખે ચાપી દીધા, ધ્રુવજી ભગવાનના ચરણમાં પડી ગયા, આંખમાંથી ધ્રુવજીને આંસુડા જાય છે, મારો વાલો કેટલો દયાળુ છે, 5 વર્ષનો મારી કોઈ કિંમત નથી, આ સંસારની અંદર મારી કોઈ હેસિયત નથી, એક વેંત જેવડો હું છોકરો, અને મારી ઉપર આવડા મોટા પરમાત્મા જે યોગ્યોને ના મળે એવા મોટા મહારાજ મને મળ્યા, એવા મોટા ભગવાન મને મળ્યા. ધ્રુવજીને બહુ આનંદ છે. આ જગતમાં આપણો કોઈ જગ્યાએ મોટો સ્કોર આવે તો આપણે રાજી થઈએ, કંઈક ધંધો મળે તો રાજી થઈએ, કંઈક આપણને 2 ગાડી મળે તો રાજી થઈએ, અમેરિકાના વિઝા મળે તો રાજી થઈએ, આપણને કોઈ પદ પ્રતિષ્ઠાઓ મળે તો રાજી થઈએ, આપણને માન સન્માન મળે તો રાજી થઈએ, આપણને આપણું મનનું ધાર્યું કરવા મળે તો રાજી થઈએ. ભગવાનનો ભક્ત તો જ્યારે ભગવાન મળે ત્યારે રાજી થાય, ભગવાન મળે ત્યારે એનો શાંતિથી શ્વાસ લેવાય. જ્યાં સુધી ભગવાનનો એને ભેટો ન થાય ત્યાં સુધી જેમ પેલું જંગલનું હરણું આમથી આમ ભટકે ને, એમ એને સતત સાધનાના માર્ગની અંદર સતત રાજીપો મેળવવા માટે, સતત સદગુરુની કૃપા મેળવવા માટે જેમ પેલું હરણું આમથી આમ ફરતું હોય એમ સતત આધ્યાત્મિક જંગલની અંદર હરણા રૂપે એવો મુમુક્ષુ ફર્યા કરતો હોય, ખોળ્યા કરે મારો નાથ ક્યાં છે, ખોળ્યા કરે મારા મહારાજ ક્યાં છે, ખોળ્યા કરે મારા ભગવાન ક્યાં છે, ખોળ્યા કરે ક્યારે હું એ ભગવાનને મળું. એવા ભક્તને તો રાત ને દિવસ એમ થાય જેમ પ્રેમાનંદ સ્વામીને થતું, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, આવે ઓરા ઓરા ખસતા રે, ક્યારે હવે દેખું રે હરિ હસતા. ભગવાનને ખોળવાના તો ક્યાંય નથી, મોટા મહારાજ આપણને મળ્યા છે, અર્ચા સ્વરૂપે મળ્યા છે, મોટા પુરુષ રૂપે મળ્યા છે, આપણા હૃદયની અંદર અંતર્યામી સ્વરૂપ રૂપે મળ્યા છે, રજે રજની અંદર વ્યાપક રૂપે મળ્યા છે, અનેક રીતે ભગવાન આપણને મળ્યા છે, છતાં પણ એ ભગવાનને ભગવાનનો ભક્ત શોધે છે કેમ? એવું નહીં કે જે અજ્ઞાની હોય તો શોધે, પણ જ્ઞાની ભક્તો પણ શોધે છે. પ્રેમાનંદ સ્વામી કહે છે, ક્યારે હવે દેખું રે હરિ હસતા, વિયોગના કીર્તનો છે એ જ્ઞાનીઓના લખેલા છે, અજ્ઞાનીઓના લખેલા નથી. તો જ્ઞાની પુરુષો છે એના માટે તો તીરમાં જેમ લીંબુ ખોસેલું હોય એમ જ ભગવાનની મૂર્તિ છે, તો પણ જ્ઞાની પુરુષો પણ વિયોગના કીર્તનો શા માટે લખે છે? શા માટે વિયોગના ભાવની અંદર જીવતા હોય છે? કારણ કે વિયોગ છે એ વિશિષ્ટ પ્રકારનો સંયોગ છે. વિયોગ જેને ભગવાનનો અનુભવાય છે ને
એ ખરેખર વિયોગ નથી અનુભવાતો, વિશેષ પ્રકારનો ભગવાનનો સંયોગ અનુભવાય છે. પ્રેમાનંદ સ્વામીએ ત્યાં લખ્યું ને ત્યારે એમ લખ્યું કે હું જ્યારે પ્રેમાનંદ લખ્યું શ્રીજી મુજને સાંભળ્યા રે, એ જ્યારે કીધું ત્યારે સ્વામીએ એમ કીધું જ્યારે હું આ જોઉં છું ત્યારે મને મહારાજ યાદ આવે છે, મને જ્યારે આ ઓસરી જોઉં છું ત્યારે મહારાજ યાદ આવે છે. વિયોગ છે, વિશિષ્ટ પ્રકારનો સંયોગ છે. જ્ઞાનીઓની ભાષા ઘણીક વખત એના લખેલી વાત ઉપરથી આપણે જ્ઞાનીનું પરીક્ષણ ન કરી શકીએ કે આને ભગવાનનો વિયોગ છે, એ તો ભગવાનનો વિશિષ્ટ સંયોગ છે. એક ભગવાનની રીત છે કે પડદાની પાછળ છુપાઈ જાય, વારે વારે પડદાની પાછળ છુપાઈ જાય, જેનાથી ભક્તનું ખેંચાણ ભગવાનમાં સતત થાય. પણ આપણે બધાને એવા થવાનું છે, આપણે બધાને મરતા પહેલાં આવા જ થવાનું છે. અને આવા આપણે થાશું ને છતે દેહે, હું ઘણી વખત કહું છું, દેહનું બીબું બદલવાનું છે. આ દેહ અત્યારે હાડ માંસ ચામડાનો છે, એ જે દેહ દેખાય છે એને દિવ્ય તનુ પ્રાપ્ત મરતા પહેલાં કરાવી દેવાનું છે. આ જે દેહ છે એને મરતા પહેલાં મૂકી દેવાનો છે. દેહ મૂકી કાળ દેહ મુકાવે એના પર, એના કરતાં સમજણથી દેહને મૂકી દેવો એ શ્રેષ્ઠ છે. ભગવાનનો ભક્ત એને તો દેહને મૂકી દીધેલો જ હોય, એને દેહ હોય ને એને દેહ મૂકી દીધેલો જ હોય. કેવી રીતે? તો જે દેહની જે ક્રિયાઓ ભગવાનને નથી ગમતી એવી ભગવાનનો ભક્ત કરતો નથી અને દેહને સંપૂર્ણ ભગવાનની ઈચ્છામાં વર્તાવે છે એને દેહ મૂકી દીધેલો જ છે. એની માટે દેહ છે જ નહીં, કારણ કે સંસારી જે રીતે દેહનો ઉપયોગ કરે છે, જે રીતે આખી દુનિયા દેહનો ઉપયોગ કરે છે, એ રસ્તે ભગવાનનો ભગત દેહનો ઉપયોગ કરતો જ નથી, એટલે એને દેહને મૂકી દીધેલો છે. આવી રીતે દેહને મૂકી દે ત્યારે ભગવાન રાજી થાય. ધ્રુવજીએ દેહને મૂક્યા, બરાબર વર્ત્યા, ભગવાન રાજી થયા. માગો માગો ધ્રુવજી, શું જોઈએ? ત્યારે ધ્રુવજી થોડી વાર તો આમ ભગવાનની હામો જોઈ જ રહ્યા. શું બોલવું? 5 વર્ષનો બાળક શું બોલે, શું સ્તુતિ કરે, શું બોલવું? 5 વર્ષના બાળકને કેમ કરીને ભગવાનની સ્તુતિ કરતા આવડે, કેમ કરીને બોલતા આવડે? ધ્રુવજી મૂંઝાયા કે પ્રભુ તમે આવ્યા છો, પગમાં પડતા તો આવડે છે પણ સ્તુતિ કરતા કંઈ આવડતું નથી, હવે તમે કહો છો માગો માગો પણ મને માગતાય આવડતું નથી. અને ત્યારે ભગવાન પોતાના હસ્તની અંદર રહેલો શંખ છે એ શંખને ધ્રુવજીના ગાલ ઉપર ભગવાન અડાડે છે. એ જ્યારે ધ્રુવજીના ગાલ ઉપર ભગવાને શંખને અડાડ્યો અને ત્યારે ધ્રુવજીના હૃદયની અંદરથી ઓટોમેટિક વેદની સ્તુતિ પ્રગટ થઈ. શ્રીજી મહારાજે પણ ગઢડા પ્રથમ પ્રકરણનું 29મું વચનામૃત એમાં આ વાત મહારાજે કીધી છે કે જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા ભગવાન તેની ઈચ્છાએ કરીને, અથવા તે ભગવાનને વરદાને કરીને, અથવા અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા એવા જે ભગવાનના એકાંતિક સાધુ, એના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય એને ભગવાનની કૃપા જાણવી. કૃપા કોને કહેવાય? મહારાજે ત્યાં આગળ એ વચનામૃતની અંદર કૃપા કોને કહેવાય, પ્રારબ્ધ કોને કહેવાય અને પુરુષ પ્રયત્ન કોને કહેવાય, એ ત્રણને સમજાવ્યા છે પ્રથમ પ્રકરણનું 29મું વચનામૃત. એમાં ધ્રુવજીને જે વેદોની આ ભગવાને શંખ અડાડ્યો ગાલે અને ધ્રુવજીએ જે સ્તુતિ કરી છે જે શ્રીમદ ભાગવતની અંદર 9 અધ્યાયની અંદર ચતુર્સ્કંદની અંદર મોજૂદ છે, એ જે સ્તુતિ કરી છે એ સ્તુતિ જે ધ્રુવજીને સ્ફૂરી એને કૃપા કહેવાય. અને કૃપા એ વચનામૃત દ્વારા સાબિત થાય છે. અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા ભગવાન, અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા એવા જે ભગવાનના એકાંતિક સાધુ, એના વરદાને કરીને. વરદાન 2 વ્યક્તિ આપી શકે છે, એક ભગવાન અને એક ભગવાનના એકાંતિક પુરુષો, બંને વરદાન આપી શકે છે, બંને આશીર્વાદ આપી શકે છે. અને આપણા જીવનમાં જો આપણે આપણા જીવનનો ગ્રાફ કાઢીએ તો જાજુ ભગવાન અને મોટાની કૃપાથી જ આપણું ગાડું ચાલ્યું જતું હોય છે. પુરુષ પ્રયત્ન તો આપણો કેવો, એ ગ્રીનીઝ બુકમાં લખાયો હોય.
પુરુષ પ્રયત્ન આપણો કેવો છે ને, એને જો લખવો હોય ને તો ગ્રીનિશ બુકવાળા નોંધ લેવી પડે કે આ આવડું મોટું કાર્ય કરવા નીકળ્યા છે. કેટલું મોટું કાર્ય? તો કે અક્ષરધામના અનાદિ મુક્તોની પંક્તિમાં બેહવા. એમ એટલી મોટી પંક્તિમાં બેસશો? આ એની શરતો શું છે? કોણ કોણ બેઠા? એના જીવન કાઢો. હા, આટલા બધા બેઠા. તમારે ત્યાં જ જવું છે? હા, અમારે ત્યાં જ જવું છે. એટલે તમે બધા પગથિયા છો? હા, એટલે પગથિયા છે એમ. ને પહોંચી જશો તમે? પહોંચીએ જ ને, કેમ ના પહોંચીએ? એવું તો આગળ આ બધાએ જેવું જીવ્યા, આગળ આ બધાએ જેવું કર્યું, એવું જ તમે કરો છો બધું? ના, એવું તો ક્યાંથી થાય બધું? તો કેવી રીતે પહોંચશો? કૃપાથી. કેવી રીતે પહોંચશો? કૃપાથી. આગળ બધા ઉડીને જતા, પણ નથી જવાતું ભાઈ ઉડીને આવે. હવે મંત્રયુગ જતો રહ્યો તો કાંઈ નહીં, યંત્રયુગ આવ્યો છે. પ્લેનમાં બેસી જાઓ પટ્ટો બાંધીને. એમ ગુણાદિતાનંદ સ્વામી કે આ મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી ગરુડ જેવા છે. 500 માણસને લઈ જવા 500 પ્લેનની જરૂર ના પડે, 500 માણસને લઈ જવા એક જ પ્લેનની જરૂર પડે. એમ અક્ષરધામની અંદર આટલાને લઈ જવા હોય, એક ગરુડ આવે અક્ષરધામમાંથી તો કેટલાયને લઈ જાય? આપણે તો કીડી જેવા છીએ. હવે ગરુડની પાંખમાં તો લાખો કીડીઓ હમાઈ જાય, અને આ તો અક્ષરધામના ગરુડો છે, અહીંના થોડા છે. કેટલા બધા હમાઈ જાય એમ. ભાઈ કૃપાથી પહોંચશું. તો કે વાંધો નહીં, પણ ગરુડની પાંખમાં બેહીને એની પાંખ કાપવાની નહીં, એની પાંખમાં ડંખ મારવાના નહીં, આડું અવળું કાંઈ બીજું કરવાનું નહીં, હરખા બેઠા રહીએ તો કૃપાથી પહોંચાય. જાજુ કૃપાથી છે. આપણું જીવન આ સત્સંગમાં આવ્યા એ કૃપાથી, સત્સંગમાં રહ્યા છે એ કૃપાથી, સત્સંગમાં પાર પડીશું એ કૃપાથી, અને આ દેહ છોડ્યા પછી ભગવાનના ધામને પામશું એ કૃપાથી. કૃપા કૃપાને કૃપા જ છે. વચ્ચે થોડો ઘણો પુરુષ પ્રયત્ન, જેને આપણે કહીએ છીએ ને કે હું પુરુષ પ્રયત્ન કરું છું, એ પુરુષ પ્રયત્નને આપણે પૂર્વે જે આવા ધ્રુવજી જેવા કે પૂર્વે જે નંદ સંતો, પૂર્વે જે હરિભક્તો, એને જે પુરુષ પ્રયત્ન કર્યો છે ને, એની સામે આપણો પુરુષ પ્રયત્ન મૂકીએ ને તો એવું લાગે કે કેજીનો વિદ્યાર્થી નથી આ. સત્સંગમાં કેજીના આપણે કોઈ વિદ્યાર્થી નથી. બોલો, આપણે આ પોપટની જેમ બોલીએ સાંભળીએ તોય આપણું કેજીમાં નામ ના આવે. તો હવે કેવી રીતે પાર પડીએ? પાર બસ કૃપાથી પડીએ, અને કૃપા તો જ આપણા માથે રહે, ક્યાંય આડાવડા તરી ના જઈએ. આ ગરુડની પાંખમાં બેઠા છે મોટા પુરુષ ગુરુજી જેવા, એની પાંખમાં હરખા બેઠા રહીએ. શ્રીજી મહારાજનું સરનું મળ્યું છે એમાં હરખા બેઠા રહીએ. આ શાસ્ત્રો મળ્યા છે એમાં હરખા બેઠા રહીએ. મનને થોડું દંડોળીને રાખીએ ભાઈ હરખું રહેજે. ઇન્દ્રિયોને કહીએ ભાઈ થોડું ભગવાન જેમ કે એમ કરજો, હાવ આડો આડે રસ્તે ના જતા. તો કૃપા ભગવાનની આપોઆપ આપણી ઉપર થઈ જાય, મોટાની કૃપા થઈ જાય. ધ્રુવજીને જ્યારે ગાલે શંખ અડાડ્યો ભગવાને, ત્યારે ધ્રુવજીના હૃદયમાંથી વેદની સ્તુતિ પ્રગટી છે. અહીં સ્વામીએ નથી લખી, પણ શ્રીમદ ભાગવતની અંદર વિસ્તારથી એ સ્તુતિ લખાણી છે. બહુ સુંદર સ્તુતિ છે, પણ એ સ્તુતિનો આપણે અહીં બહુ ભાગ લેતા નથી. પણ ધ્રુવજીએ ત્યાં આગળ ભગવાનનું આખું મૂર્તિનું વર્ણન, ભગવાનની મોટાઈનું વર્ણન, બ્રહ્માદિક ઈશ્વરો પણ તમને ભજે છે તો હે પ્રભુ મારા જેવા તુચ્છ બાળકને આપ મળ્યા, એ બહુ મોટી તમારી કૃપા છે. માગવાનું તો ધ્રુવજી ભૂલી જ ગયા. શું માગવું એ ધ્રુવજી આખી સ્તુતિ કરીને ખરેખર માગવા નીકળ્યા હતા? શું એવું માગવા નીકળ્યા હતા કે મારા બાપ દાદાઓ આગલી પેઢીમાં થયા હોય, એ લોકો જે ગાદી પર ના બેઠા હોય, એ લોકોને જે સત્તા સંપત્તિ ના મળી હોય એવી મને મળે. ધ્રુવજીનું આ માગવું હતું. આમ તો નિષ્કુળાનંદ સ્વામીએ અહીં ધ્રુવજીના વખાણ લખ્યા, પણ સાર સિદ્ધિ આદિ અમુક ગ્રંથો છે ને ત્યાં સ્વામીએ કીધું કે ધ્રુવજી છે ને તો એ માગતા ના આવડ્યું, ભગવાનના ભગત હતા તોય માગ્યું આ લોકનું. ધ્રુવજીને સ્થાન બ્રહ્માંડમાં મળ્યું, ધ્રુવનો તારો આપણે કહીએ છીએ ને, એ સપ્તર્ષિઓને આજુબાજુ ત્યાં એમને સ્થાન મળ્યું ધ્રુવજીને. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ધ્રુવજીનો છેદ તો પછી છેલ્લે ઉડાડી દીધો છે. સાર સિદ્ધિ તો વૈરાગનો ગ્રંથ, એમાં તો કંઈ ઊભું જ ના રાખે કોઈને. એટલે સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત તરીકે વખાણ કર્યા, પણ ધ્રુવજીને જ્યારે માગવાનું કીધું ને ત્યારે ધ્રુવજીએ કાંઈ માગ્યું નથી, પણ તોય ભગવાને અચળ પદ આપ્યું છે. કેમ આપ્યું છે એમના હું કહીશ. ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા,
એથી બીજો સો માંગવો દીન દુખ ના ગયા, એથી બીજો સો માંગવો દીન દુખ ના ગયા, ઈચ્છાય અટળ પદયા પવા અલબેલો અવિનાશ. શ્રીમદ ભાગવતમાં તો ધ્રુવજીએ સ્તુતિ કરી છે, કાંઈ માગ્યું નથી. પછી છે ને, દરેક લેખક હોય ને એનો હૃદયનો ભાવ અંદર ઠલવાઈ જાય. કોઈ વક્તા હોય ને તો ગ્રંથકાર તો ગ્રંથકાર જ હોય છે, પણ કોઈ વક્તા કથા કરતા હોય તો એના હૃદયનો ભાવ પણ એમાં ઠલવાઈ જાય. એટલે થોડું થોડું મેઇન સબ્જેક્ટ જળવાયેલો રહે જે આપણને આપવો છે, પરંતુ થોડું થોડું ક્યાંક કથા લખવાની અંદર આપણને બે પાંચ કથાઓને બે પાંચ ગ્રંથકારોને વાંચીએ તો ફેરફાર થોડોક લાગે, સિદ્ધાંત એક જ રહે. કારણ કે મોટા પુરુષો ક્યારેય સિદ્ધાંતને નથી ટળવા દેતા, જે સમજાવવું છે એ સમજાવે છે. ધ્રુવજીએ કીધું, પ્રભુ તમે રાજી થયા ને, હવે બીજું શું માગવું? મારે દુઃખના દિવસો ગયા, તમે રાજી થઈ ગયા એટલે મારે દુઃખના દિવસો જતા રહ્યા, મારે બીજું કાંઈ જોતું નથી. પ્રભુ વેદની સ્તુતિ જે કરી છે ધ્રુવજીએ, એમાં વેદ સ્તુતિ આખી કરી, વેદના અર્થો સ્ફુર્યા ધ્રુવજીને, તો ધ્રુવજીએ આખી સ્તુતિ દરમિયાન કશું જ માગ્યું નથી, ભગવાનની પાસે ફક્ત સ્તુતિ કરી છે, બીજું કાંઈ માગ્યું નથી. તમારા નિષ્કામ ભક્તો કેવા હોય, તમારા સકામ ભક્તો કેવા હોય, તમારા સ્વરૂપો કેવા કેવા છે, આવી જ બધી વાત કરી. પણ ધ્રુવજીએ જ્યારે સ્તુતિ કરી રહ્યા ને, કશું માગ્યું નહીં, પણ ભગવાન તો બે લેંગ્વેજને સમજે છે, એક આપણી જીભની લેંગ્વેજને ભગવાન જોવે, અને હૃદયની અંદર આપણે સાના માટે મતતા હતા એ જોવે, ચિંતામણી જેવા છે. હવે આપણે ભગવાનને કહીએ તમારી મૂર્તિ વિના નાથ બીજું મને આપશો માં, ગાઈ તો લઈએ, પણ ભગવાન હૃદયમાં જોવે કે આપણે જોઈએ છે ઘી ગોળને, તો ભગવાન એવું વિચારે કે મારો ભગત એમ તો કહે છે કે મૂર્તિ વિના બીજું કંઈ આપશો માં, એટલે સમજ્યો છે, કથા વાર્તા સાંભળે છે એટલે મારી પાસે માગે છે, પણ આખરે મારો ભગત છે, મારું બાળક છે, એને જોઈએ છે તો શું ઘી ગોળને લાડો, મારા પ્રસાદીના જોઈએ છે, બીજા ન જ જોતા. તો ભગવાન એવું વિચારે કે વાંધો નહીં, મૂર્તિ આપણે દેશું, થોડી થોડી દેશું, ઘી ગોળને લાડુ પહેલાં દઈએ પ્રસાદીના, એ જમતા જાય અને એમાં મૂર્તિનું સુખ આવતું જાય તો બેય સુખ આવે. ભગવાન એવું આયોજન કરે. ભગવાન શું કરે છે, આપણા હૃદયની લેંગ્વેજનો પણ ગ્રાફ રાખે છે અને આપણી જીભની લેંગ્વેજનો પણ ગ્રાફ રાખે છે, પછી આપણું જેવી રીતે હિત થાય એવું કરે. કેટલું આયોજન ભગવાન આપણા કલ્યાણ માટે કરે છે ને, એનો જો આપણે સૂક્ષ્મ વિચાર કરીએ ને તો તમ્મર ખાઈ જઈએ. તમે વિચારો તો ખરા, આ એક જ બ્રહ્માંડની અંદર મિલિયન્સ ઓફ કેટલા કરોડોની સંખ્યામાં જીવાત્મા છે, એની અંદર આ પૃથ્વી પર અબજોની સંખ્યામાં જીવાત્મા છે, અબજોની સંખ્યામાં, મનુષ્ય પશુ પક્ષી જળચર ખેચર સ્થળચર કેટલા બધા છે, એમાંથી ભગવાનને આખા એટલા અબજો, આમ તમે બ્રહ્માંડ ભરેલું જુઓ ને, આખું બ્રહ્માંડને જુઓ ને, એ દ્રષ્ટિ મળે ને તો બ્રહ્માંડ આખું જીવોથી ભરેલું જ દેખાય. એક એક રતિવા એક સ્પેસ આટલી મુકાય એટલો જીવ વિનાની જગ્યા નથી બ્રહ્માંડમાં, જીવ જ જીવ છે. આપણને લાગે છે આ બધી હવા છે, પણ આમ મુઠ્ઠી ભરો ને તો એક બ્રહ્માંડ બીજું સર્જાઈ જાય ને એટલા જીવ એક મુઠ્ઠીમાં આવી જાય. જીવ જ જીવથી ભરેલી, આખું આ બ્રહ્મ જબર આખું જીવથી ભરેલી છે આખું બ્રહ્માંડ. હવે એવા જીવો એમાંના આપણે શરીરધારી એ અબજોની સંખ્યામાં જીવો, એમાંનો આપણે એક એક તુચ્છ આયુષ્ય, હાવ ટૂંકી આયુષ્યવાળા, ટૂંકી સામર્થ્યવાળા, ટૂંકી બુદ્ધિવાળા, ટૂંકી શક્તિવાળા, એ આત્માનું કેવી રીતે મારા સુધી આવવું થાય એનું આયોજન અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિઓના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ નહીં, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિઓ બ્રહ્મા વિષ્ણુ શિવ એમના અધિપતિઓ પ્રધાન વિરાટ પુરુષ ને પ્રધાન પુરુષ, એના અધિપતિઓ પ્રકૃતિ પુરુષ,
એના અધિપત્યો મોટા અક્ષર પુરુષો, એના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, એવા પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બેઠા બેઠા આપણા જેવા એક સામાન્ય જીવ માટે આખું આપણું આત્યંતિક કલ્યાણનું આયોજન કરે કે આને આ રીતે કથા મળે, આને આવી રીતે સદગુરુનો યોગ મળે, આને આવી રીતે વચનામૃત મળે, આને નિવૃત્ત થઈને મંદિરમાં રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવે. કેટલું આયોજન કર્યું મહારાજે આપણી માટે, કેટલું બધું, અને હજુ કરે છે, હજુ આજની તારીખમાં કરે છે. ક્યારેક આપણે આમ આડાઅવળા નીકળી જઈએ તો પાછા વિચારે કેવી રીતે આને લાઈન ઉપર લાવવું, એનો પાછો ઉપાય કરે. એને સદગુરુ બે ભેગા થઈને, આ ભગવાન એકલા નથી કરી શકતા, સમર્થ છે, પણ એ સદગુરુ દ્વારા કરે છે. એને સદગુરુ બેઠા બેઠા આપણી માટેનું કેટલું આયોજન કરે છે, આની કલ્પના ખાલી જીવ કરે ને તો એ ભગવાનમાંથી વૃત્તિ ના છૂટે. ખાલી એટલી જ કલ્પના કરે, મહારાજ મારી માટે આટલું આયોજન કરે છે, આટલા દયાળુ છે, હું એને ભૂલી જઉં છે એ મને નથી ભૂલતા, મારે જ પહોંચવાનું છે, ક્યાં નીકળવાનું છે રસ્તો હું ભૂલી જઉં છે એ મને નથી ભૂલતા, કેટલા દયાળુ છે. તો ભગવાન ક્યારેય ભૂલાય નહીં. ધ્રુવજીએ સ્તુતિ કરી, પણ ધ્રુવજીના હૃદયની અંદર પેલું હતું ને કે મારી અપર માએ જે મને માર્યું છે મેનું, મારે તો એવી ગાદી મેળવવી છે કે મારા બાપાઓએ ના મેળવી, મારા દાદાઓએ ના મેળવી હોય, એ ભગવાનને બરાબર નજરમાં હતું. એટલે ધ્રુવજીએ સ્તુતિ કરી રહ્યા ને પછી ભગવાન માથે હાથ ફેરવા માંડે, બેટા તારે કાંઈ ન જ જોતું, કશું જ નહીં પ્રભુ, તમે રાજી થયા ને બસ, જા બેટા, તારે કશું જોતું નથી તોય હું તને આપું છું, કે તને તારે કશું જોતું નથી પણ તારા બાપ દાદાઓ આજ દિવસ સુધી જે પદને નથી પામ્યા એવું બહુ મોટું પદ તને મળશે, અને હું તને નક્ષત્રોની અંદર તારાગણને વિશે સ્થાન આપું છું, અને તું અહીંથી ઘરે જઈશ ને પછી તું 36,000 વર્ષ સુધી રાજ્ય કરીશ, તારા પિતા નિવૃત્ત થશે, તારો ભાઈ ઉત્તમ જે છે એ ઉત્તમનું પણ એક દિવસ મૃત્યુ થઈ જશે, એટલે તું જ પછી શાસન કરવાનો છો, પછી તને અચળ પદ આપીશ નક્ષત્રો વચ્ચે ધ્રુવના તારાનું, અને પછી પાછી તને ત્યાંથી મુક્તિ આપીશ. આટલું લાંબુ કરી આપ્યું, આટલું લાંબુ કરી આપ્યું ધ્રુવજી, કે કાંઈ ન જ જોતું તો આટલું લાંબુ કેમ કરી આપ્યું? કારણ કે બે લેંગ્વેજ વાંચે છે, વાણીની અને હૃદયની. અહીં અને અહીં જો એક લેંગ્વેજ થઈ જાય ને તો ભગવાનને કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ આપણું મોટે ભાગે કેવું છે, સત્વગુણ હોય ને ત્યારે આપણી બે લેંગ્વેજ એક થઈ જાય, અહીંની ને અહીંની બે લેંગ્વેજ એક થાય. પછી રજોગુણ તમોગુણ હોય ને ત્યારે બે લેંગ્વેજ જુદી પડે, હૃદયની લેંગ્વેજ જુદી પડે અને જીભની લેંગ્વેજ જુદી પડે. જોતું હોય કંઈક અને ભગવાનને કહીએ કંઈક, પેલું કથામાં સાંભળ્યું હોય ને એટલે પછી એવી રીતે કહીએ. કોઈ વખત જો ઘણી વખત ભગવાનના ભગત હોય બરાબર સત્વગુણમાં, આ બધું કોનું છે? બધું મહારાજનું સંતોનું જ છે ને, તો આપી દો, આ લો, સત્વગુણ છે. પણ રજોગુણ હોય ત્યારે કે બધું ભગવાનને સંતોનું જ છે ને, આ તો લાવો મૂકી દો ઘર, એ તો કહેવાનું હોય કે બધું કરવાનું થોડું હોય, હે કહેવાનું હોય, તમે તો ખરેખર આવી ગયા કે લેવા માટે, એવું ના હોય. એટલે બે લેંગ્વેજ થોડી થોડી તો જુદી પડે. ભગવાને શું કહ્યું ધ્રુવને? ભગવાને કહ્યું હું તારા હૃદયના સંકલ્પને જાણું છું. ભગવાને આ ધ્રુવજીને એવું કીધું, હું તારા હૃદયના સંકલ્પને જાણું છું, અને તારે જે તે પદની વાત કરીને એ પામવું બહુ કઠિન છે, તો પણ હું તને ચોક્કસ એ વરદાન આપું છું કે તારું કલ્યાણ થશે, તારું કલ્યાણ થશે, અને તને હું તારાગણ સહિત ધર્મ, અગ્નિ, કશ્યપ ને શુક્ર એ નક્ષત્રોના સપ્તર્ષિ ગણ છે, એની પ્રદક્ષિણા કરે એવા ધ્રુવલોક એ હું તને આપું છું. તું રાજસિંહાસન ઉપર બેસીશ, તારા પિતા વનમાં જતા રહેશે, 36,000 વર્ષ સુધી તું ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરીશ, અને તારા ઇન્દ્રિયો છે ને એ સદાયને માટે હંમેશા આવાને આવા જ રહેશે, એટલે તને બધી રીતે આ લોકનું સુખ રહે, કોઈ દી ક્ષીણ નહીં પડે. તારો ભાઈ છેવટે મરી જશે, ઉત્તમ છે એ, એટલે તને જ બધું મળવાનું છે. આ રીતે ભગવાને કીધું ને, અંતે અંતની અંદર તું બધાય લોકોને વંદન કરવા યોગ્ય બનીશ, અને સંસારની અંદર ક્યારેય પાછો ન આવે એવી તને મુક્તિ અંતમાં મળશે,
આવું જ્યારે કીધું અને કીધું કે જે ભગવાનનું પદ સૌથી દુર્લભ છે એવું પદ પણ તને મળશે. આ બધી ધ્રુવજીને ભગવાને વાત કરી, પછી ધ્રુવજી ભગવાનને રાજી કર્યા. ભગવાન પછી હજુ ધ્રુવજીની સ્તુતિ સાંભળે છે. બોલો, આટલું જ મેં તને આપી દીધું, આવે? ધ્રુવજી ત્યારે બોલ્યા પાછા, અખંડ રહેજો મારે અંતરે, પ્રભુ આવા નાયાવા. ધ્રુવજીને જ્યારે ભગવાને આ તથાસ્તુ કહીને વરદાન આપ્યું ને, પછી પસ્તાના, બહુ પસ્તાયા. ધ્રુવજી કે 36,000 વર્ષ સુધી અહીં ટીપાવાનું, પછી વરી પાછું ધ્રુવના તારા રૂપે ધ્રુવલોકમાં ન્યા રહેવાનું, પાછું ન્યાથી ભગવાનના ધામમાં જવાનું, તો આ બ્રહ્માંડનો પ્રલય ના થાય ત્યાં સુધી તો હજુ બ્રહ્માંડમાં જ છે ધ્રુવજી. તો ધ્રુવે વિચાર્યું કે આ તો મારે કંઈક ખોટું થઈ ગયું, આ હૃદયમાં મારે કંઈક બીજું હતું. એ પેલો જે ડંશ બેસી ગયો હતો ને, અપરમાનો જે વેન હતું ને, એનો ધ્રુવજીને ડંશ બેસી ગયેલો હતો, એના હૃદયમાં ડંશ બેસી ગયો હતો. એટલે કોઈનો પણ ડંશ તો ક્યારેય ના બેહાડવો, કાંઈ નહીં. મહારાજ કે બહાર ગમે એટલી પ્રવૃત્તિ હોય, પણ હૃદયમાં એનો ડંશ નહીં ને તો અમારે એનો ખરખરો નહીં. ગમે એટલી પ્રવૃત્તિ કરવી પડે, કરી મૂકી ગઈ. હવે જે કરવું છે, ભગવાનનું ભજન કરીએ, ભગવાનની કથા કરીએ, ભગવાનની કથા સાંભળીએ, ભગવાનનું કીર્તન કરીએ, ભગવાનની સેવા કરીએ, ત્યારે જાણે ઓલું હતું જ નહીં, ઓલું કર્યું જ નથી. આમ જો બેનો વિભાગ કરીને રહે તો ભગવાન હંમેશા રાજી રહે. એટલે મહારાજે કહ્યું, બહાર ગમે એટલી પ્રવૃત્તિ હોય, પણ જો હૃદયમાં ડંશ નહીં તો અમારે એનો ખરખરો નહીં. ધ્રુવજીને પછી પસ્તાવો થયો, ખરું, ભગવાન તો આ મને શું આપી દીધું, હવે વરદાન તો કાંઈ ફરવાનું નથી ભગવાનનું આપેલું, 36,000 વર્ષ સુધી રાજ કરવાનું છે. એટલે ધ્રુવજીએ તરત માંગ્યું, પ્રભુ અખંડ રહેજો મારે અંતરે, પ્રભુ આવાનાયાવા. મોટું બંધન છે માયા તનો, તેમાં ન દેશો બંધાવા. મોટું બંધન છે માયા તનો, તેમાં ન દેશો બંધાવા. ઈચ્છાય અટળ પદ આપવા, અલબેલો અવિનાશ. ધ્રુવજીએ તરત ભગવાનને કીધું, પ્રભુ આ તમે બધું મને દીધું, હું જાણું છું મારા હૃદયમાં આવો ડંશ હતો એને કારણે તમે દીધું, પણ પ્રભુ અખંડ મારા અંતરમાં રહેજો આવાનાવા. આ ધ્રુવને ક્યારેય ભૂલાય નહીં, આ જંગલની અંદર તમે પ્રગટ થઈને મને આટલા વાલથી દર્શન દીધા, આ વાત મને ક્યારેય ભૂલાય નહીં. ભગવાનના અનુભવ થયા હોય, મોટા પુરુષના અનુભવ થયા હોય, એને વાગોળતા રહેવું. બહુ જગતમાં પ્રસિદ્ધ કરવાની જરૂર નથી, યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાનમાં ક્યારેક કોઈક એવું પાત્ર હોય તો એને કોઈની પ્રેરણા માટે, કોઈક આપણો સહમિત્ર હોય તો એને બળ મળે ને હિંમત મળે ને એને માર્ગ એમ લાગે કે આ સાચો જ માર્ગ છે, એના માટે આપણો અનુભવ ક્યારેક આપણે કોઈકને આપીએ એ વાત જુદી છે. પરંતુ મને આવો અનુભવ થાય છે એવા અહંકારને વધારવા માટે ક્યારેય ભગવાનની અનુભૂતિ, આપણને મળેલા સદગુરુની અનુભૂતિ એ ક્યારેય કોઈ આગળ પ્રકાશિત કરવી નહીં, પણ એને હૃદયમાં વાગોળ્યા કરવી, એનાથી બહુ હિંમત આવે. ઘણી વખત શું હોય છે, આપણને ભગવાનનો અનુભવ, આપણે ભગવાનના ભગત છીએ, કંઈ જગતના નથી, ભલે KGના વિદ્યાર્થી પણ ન હોઈએ, પણ છીએ તો ભગવાનના ભગત. આપણું લિસ્ટ કાઢવામાં આવે તો આપણે ભગત તરીકે તો આપણું નામ આવે જ, પ્રમોશન પાસમાં આવીએ. કંઈ રિઝલ્ટ બનાવે શિક્ષક ક્લાસનું તો રિઝલ્ટ બનાવે તો 99%વાળાનું નામ હોય એ પહેલું હોય, તો 35% લાવ્યો હોય એનું નામ તો હોય જ ને લિસ્ટમાં, છેલ્લું હોય, પણ એને વિદ્યાર્થી તો કહેવાય જ ને, કે આ ભાઈ વિદ્યાર્થી છે, ભલે છેલ્લેથી પહેલો નંબર. આપણો ક્યાંથી નંબર આવે એવો છે, પહેલો છેલ્લેથી પહેલો નંબર, કોઈને કહેવાનું ભાઈ પહેલો જ નંબર છે, પણ છેલ્લેથી છેલ્લેથી લિસ્ટમાં તો છીએ ને.
તો લિસ્ટમાં છીએ તો પછી એટલી વાત નક્કી છે કે ભગવાનના લિસ્ટમાં આપણે ભક્ત તરીકે છીએ તો આપણે એમ રહેવું ઘટે ને આપણે એમ માનવું ઘટે કે હું ભગવાનનો છું. અહીં આગળ ધ્રુવજીએ કીધું અખંડ રહેજો મારે અંતરે પ્રભુ આવાનાવા. પ્રભુ મારા અંતરમાં તમે આવાનાવા રહેજો. મોટું બંધન છે માયાતનું, તેમાં ન દેશો બંધાવા. હવે અંતરની અંદર બહુ પસ્તાવો થયો ધ્રુવજીને, બહુ પસ્તાવો થયો. 5 વર્ષના બાળક છે પણ વિચારો, એને એમ થયું કે આ તો માયાનું બંધન ભગવાને મને દીધું, 36,000 વર્ષનું રાજ દીધું અને આ દીધું. રાજી ના થયા. અહીં ધ્રુવજીનું આખ્યાન નિષ્કુળન સમયે શા માટે લખ્યું? ધ્રુવજીના હૃદયની અંદર રાજ્યની લાલસા હતી જ, એના માટે જ એમને તપ કર્યું હતું. પરંતુ જ્યારે ભગવાન રાજી થઈને આપ્યું ત્યારે ભગવાનના વરદાને કરીને ધ્રુવજીની બુદ્ધિ એટલી નિર્મળ થઈ ગઈ છે કે એમણે વેદ સ્તુતિ કરીને તો એની અંદર કોઈ જગ્યાએ માગ્યું નહીં કે મારે રાજ જોઈએ છે. છતાં ભગવાન એના હૃદયની ઈચ્છા જે પૂર્વે હતી એનો દંશ બેસેલો હતો એ જોઈ અને એને ઠાલવી દીધું, આપી દીધું. જેવું આપ્યું પણ વરદાને કરીને રૂઢી બુદ્ધિ થઈ છે એટલે તરત જ જાગતો હોય. આની અંદરથી શું શીખવાનું છે કે ભગવાનનો ભક્ત જાગતો હોય, બંધન આવે ને તરત વિચારે અરે ભગવાન આ ક્યાં મને વળી દીધું. ભગવાન કેવા છે ખબર? આમ દડા નાખે. હું ઘણી વખત કહું છું એ ભગવાનનો ભગત એ લેવલે ચાલતો થાય ને ત્યારે એને દેખાય. દડા નાખે આપણી બાજુ, માનનો દડો નાખે, વખાણનો દડો નાખે, સન્માનનો દડો નાખે. આપણને આપણું ધાર્યું હોય ને એવું સામે બની જાય. આપણે જેવું ધારતા હોય ને વિચારતા હોય ને કે આવું થાય એવું જ થઈ જાય. એ દડો નાખ્યો ભગવાને આપણને, તમે બોલો એવું થઈ જાય, સ્તુતિ થાય આપણી, આપણને પદ મળે, પ્રતિષ્ઠા મળે, આપણા બહુ વખાણ થાય, બહુ વાહ વાહ થાય. આ બધા દડા છે ભગવાનના. એને જે પછી ભગવાનનો ભગત શું કરે, છેતરાય. એ શું કરે? આ બધા દડાને છે ને આમ હંગરી હંગરીને હૃદયમાં હંગરે, પેટમાં હંગરે, બધે હંગરી હંગરીને પછી એ દડા જોઈને રાજી થાય. રાજી શાનાથી થાય? દડા જોઈને. એ જેટલા દડા આપણે ભેગા કરતા જઈએ ને એટલા ભગવાન ધીરે ધીરે ખસતા જાય, એક એક અંશ ખસતા જાય. આમ લાગે નહીં ખસી ગયા છે, ભગવાનના ભગત જ લાગીએ આપણે, પણ ધીરે ધીરે આમ ખસતા જાય, ઓલા દડા ભેગા થતા જાય. પછી શું થાય? એક દિવસ એવો આવે દડા દડા. અને એ દડા એવા છે કે વર્ષો જાય ને એમ એમાંથી કાંટા નીકળે. પહેલાં આમ ગુલાબ જેવા લાગે, બહુ પોચા હોય, પછી વર્ષો જાય ને એટલે કાંટા નીકળે અંદરથી થોડા 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 થોડા, અને ભગવાન દૂર જતા રહે. અને પછી એ હુડો એવી ભોકાય, પછી હે મહારાજ હે મહારાજ હે મહારાજ આ શું થયું, પણ ભાઈ કાંઈ નહીં તારું જ ઊભું કરેલું છે. એટલે ભગવાન જ્યારે આમ દડો આપે ને ત્યારે ભગવાનનો ભગત જે સજાગ હોય ને જાનપણારૂપ દરવાજા પર ઊભેલો હોય ને એ શું કરે? દડો આવે ને લઈ તો લે, ભગવાનનો પ્રસાદ છે ને લઈ લીધો, પણ પછી ભગવાનને આપેલો ભગવાન મને ના છેતરતા, તમારી આપેલી બુદ્ધિથી જ શીખેલો છું, મને ના છેતરતા, લો પાછું, હું બળ્યો નથી તમારથી, પણ તમે મારી યારે રમત કરો છો એની મને ખબર છે. એમ કરીને લે દડો હાથમાં, પ્રસાદી જાણીને લઈ પણ લે અને પાછો ભગવાનના ચરણમાં પધરાવી પણ દે. માન સન્માન સ્તુતિ કંઈક મળ્યું, કંઈક આપણું ધાર્યું થયું એવું દેખાયું, એટલે તરત 5 જણ કે હા તમે ધાર્યું તું જો થઈ ગયું એમ કહેશે. એટલે આપણને થાય આપણે ધારીએ એટલે થઈ જ જાય ને. એ દડો આપ્યો ભગવાને, એ વિચાર આપ્યો, એ દડો આપ્યો, અને તરત ભગવાનનો ભગત બધાએ કીધું તમે ધાર્યું તું થયું, ત્યારે ભગવાનનો ભગત વિચારે મારાથી શું થાય, એક તરનું જેની ઈચ્છા વિના હલતું નથી મારાથી શું થાય. અને આ વાત મોટા પુરુષોના જીવનમાં બહુ દર્શન થાય કે એનું એ બોલ્યા હોય એવું થયું હોય પણ એમને તમે કહો ને 1000 ભેગા થઈને કે આ તમે કીધું ને થયું આ, અરે ભાઈ આપણાથી ઉતા તો મહારાજની ઈચ્છા હતી ને મહારાજે કર્યું, આમ જ કહેશે. એટલે ભગવાનના ભગતે એમાં સાવધાન રહેવું પડે. આપણું ધાર્યું બધું થાય, આપણે ધાર્યું એવો બિઝનેસ હાલવા માંડે, આપણે ધાર્યા હોય એટલા પૈસા આવવા માંડે, આપણે ધાર્યા હોય એવી ગાડીઓ આવવા માંડે, આપણે ધાર્યું હોય એવું બધું સમાજમાં થવા માંડે, તમારે ગ્રહસ્થમાં એમ થાય ને અમારે ત્યાગીની અંદર અમે ધાર્યું હોય એટલી સંસ્થાઓ, એટલા મંદિરો, એટલું બધું જ, એટલું બધું વધવા માંડે, ધાર્યું હોય એટલા બધા એ ઓડિયન્સો વધવા માંડે ને બધું વધવા માંડે, એવા બધા સંકલ્પો હોય તુચ્છ અમને તમને કોઈક જગ્યાએ અને થયું એવું, એમાં આપણું કાંઈ સારું નથી થયું, એમાં આપણું કશું સારું નથી થયું. સારું તો આપણું એમાં જ છે કે જેની અંદર આપણી પાસેના દડાઓ ઘટે, જેટલા પૂર્વેના ભેગા કરેલા છે ઘટે ને એમાં આપણું સારું છે, એમાં જ આપણું સારું છે. કારણ કે એ જેટલું ઘટશે ને એટલા ભગવાન વધશે,
જેટલું એ ઘટશે એટલા ભગવાન વસશે. ભગવાનને જેને રાખ્યા છે એના કંઈ બહુ જાજુ એવું કોઈ પ્રકાશનવાળા નહોતા. જેને ભગવાન રાખ્યા છે, જેની ભેગા ભગવાન રહ્યા છે, હા, યુગ જેમ ચાલતો હોય, યુગનું પરિવર્તન છે, એ યુગના પરિવર્તન પ્રમાણે યુગની સાથે પગલું ભરવું પડે જીવોના કલ્યાણ માટે, નહીં કે હરીફ થઈને, નહીં કે કોઈનું જોઈને, નહીં કે કોઈનું અનુસરીને, નહીં કે આપણે કંઈ ખોટ અનુભવીને. આપણે બસ ભગવાનના છીએ, ભગવાન આપણા છે, મહારાજ આપણી ભેગારે ઘણું છે, ઘણું છે. એટલે તો આ ગ્લોયાધામની સ્થાપના પૂજ્યપાદ ગુરુજી એટલા માટે જ કરી છે. આજ્ઞા, ઉપાસના, એકાંતિક ધર્મ મારી અંદર તમારી અંદર સિદ્ધ થાય એના માટે જ છે. ધ્રુવજી પસ્તાના ભગવાનને કહે છે, પ્રભુ મારા અંતરમાં આવા નાવા રહેજો, મને બંધન માયાનું થાય એમાં ના બંધાવા દેશો. ધ્રુવજીનું આ સેન્ટેન્સ છે ને, એટલે નિષ્કુળાન સ્વામી આખ્યાન લખ્યું. જો ધ્રુવજીને આવો વિચાર કે પસ્તાવો ના થયો હોત તો નિષ્કુળાન સ્વામીની કલમે ધ્રુવજી ના લખાત. ધ્રુવજીનું લખવાનું આખ્યાન પાછળનું કારણ આ, બાકી ધ્રુવજીને મળ્યું તો આ લોકનું, તો એનું આખ્યાન તો અહીં જરૂર જ નથી. પણ ધ્રુવજીએ જે આ માગ્યું ને કે બંધાવા ના દેશો, એટલે નિષ્કુળાન સ્વામીનો રાજીપો ધ્રુવજી પર થઈ ગયો અને અહીં લખી નાખ્યું સ્વામી આખ્યાન. એમ ધ્રુવજી જ્યારે ઓચર્યા, લાગ્યો સારો શ્યામને. ભગવાનને ક્યારે સારું લાગ્યું? ધ્રુવજી જ્યારે એવું બોલ્યા કે પ્રભુ તમે અખંડ મારા હૃદયમાં રહેજો અને મને કોઈ જગ્યાએ બંધાવા ના દેતા, જ્યારે ભગવાનનો આપેલો દડો એ ધ્રુવજીએ જ્યારે પશ્ચાતાપ સહિત ભગવાનને પાછો આપવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ભગવાન બહુ રાજી થયા, બહુ રાજી થયા. આપણે રાજીપો ઘણી વખત કોને સમજીએ છીએ ખબર? આ લોકમાં આપણી પ્રગતિને આપણે ભગવાનનો રાજીપો સમજીએ છીએ. આ લોકની પ્રગતિને ભગવાનને રાજીપાને લાખો ગાવનું છેટું છે. આ લોકના પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ, માન, સન્માનો, સ્તુતિ, એને આપણે ભગવાનનો રાજીપો સમજીએ છીએ. રાજીપો નથી, રાજીપાનો અંશ કદાચ હશે, રાજીપાનો અંશ હશે. મહારાજ કે એવો નિષ્કામ ભક્ત નથી ઈચ્છતો, તો પણ ભગવાન બળાત્કાર એને બધું જ આપે છે, આપે છે. પણ એમાં ભગવાનનો યથાર્થ રાજીપો અનુભવવા જેવો નથી. યથાર્થ રાજીપો તો એ જ છે, આપણા અંતરમાં ભગવાન રહે, આપણા અંતરમાં ભગવાન રહે. આપણે ગમે એવી ઉપાધ્ય કરીને અવરાઈ ગયા હોય ને, પણ મહારાજમાં જોડાવું છે ને તો આમ જ જોડાઈ જઈએ. બસ એ મહારાજનો રાજીપો આપણી ઉપર, એ મોટાનો રાજીપો આપણી ઉપર. આ લોકનું કાંઈ મળે ને એને રાજીપો સમજવો જ નહીં, એને સમજવો જ નહીં. એને હાવ તુચ્છ કરીને રાખવું, હા ભગવાન રાજી છે, બહુ મારો સરસ વ્યવહાર ચાલે છે, બધું સારું, બધું સરસ ધંધા બિઝનેસો ચાલે છે, જોબ હારી ચાલે છે, ગાડીઓ બધું, ભગવાન રાજી છે, હા ઠીક છે. પણ ભગવાનનો મૂળ રાજીપો છે આપણા અંતરમાં રહે. કોઈ વ્યક્તિ રાજી થાય ને તો આપણી ભેગોન ભેગો રહે ને, એટલે સમજવાનું આ રાજી છે, એમ રાજી છે. પણ ખાલી પદાર્થ આપીને છૂટો થઈ જાય એ રાજીપો કહેવાય? મા બાપને ટાઈમે ફાધર્સ ડે ને મધર્સ ડેને દિવસે એક ગુલાબ આપી આવે એ રાજીપો છે? બાપાને કે આખા વર્ષનો ખર્ચો કેટલો થાય, 5000, લો લો 5000 ખર્ચો તમારો પૂરો, એ રાજીપો છે? પણ જે છોકરો એમ કે મારી ભેગા રહો, રોજ પગ ડાબી દે, રોજ સેવા કરી દે, દવાખાને જવાનું છે જાતે લઈ જાય, જમાડવાના છે નથી જમાતું, પોતાના હાથે મોઢામાં કોળિયા મૂકે, એ રાજીપો કહેવાય, એ રાજીપો કહેવાય ને. પણ નોકર રાખી લીધો હોય કોળિયા ખવડાવવા, તો એ રાજીપો કહેવાય? ખવડાવ્યું તો ખરું, પણ રાજીપો નથી. એમ ભગવાને આપણને બધું દઈ દીધું, એ કંઈ રાજીપો નથી. ભગવાન જ્યારે પોતે સ્વયં આપણને દઈ દે, ભગવાન કે હું જ તને અર્પણ થઈ જઉં છું, કોઈ જ્યારે રાજી થાય ત્યારે પોતે અર્પણ થઈ જાય, એમ ભગવાન જ્યારે આપણને અર્પણ થઈ જાય, ત્યારે ભગવાનને અર્પણ કરવાવાળા હજારો ને લાખો હોય પોતાનું બધું, પણ ભગવાન જ્યારે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે, અને ભગવાન સર્વસ્વ અર્પણ એક જ ભક્તને કરે છે, પ્રથમનું 43મું વચનાવું, નિષ્કામ ભક્ત, જેને ભગવાન પાસેથી કશું જ જોતું નથી, કેવળ ભગવાનનો રાજીપો જોવે છે, બીજું કાંઈ જોતું નથી. રત્તી વાપણને એક એક એર બબલ થાય ને, એટલો પણ જેના સંકલ્પ અને જેની ઈચ્છામાં કોઈ જગ્યાએ એર બબલ ના હોય ને, એની ઉપર ભગવાન રાજી થઈને એને બધું આપે છે, બધું આપે છે. અને એવો ભક્ત છે એ ભગવાનને બહુ વાલો છે. ભગવાનને બહુ સારું લાગ્યું ધ્રુવજીએ જ્યારે આવું માગ્યું ને ત્યારે. પછી નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યો અચળ ધામને.
ઈચ્છા અટળ પદયા પવા અલબેલો અવિનાશ. પછી ધ્રુવજી બોલ્યા કે પ્રભુ બંધન ના થાય, આ 36,000 વર્ષનું રાજને આ બધું કરીશ ને પછી મારી સ્તુતિ ને બધું મારું ધાર્યું થશે, પ્રભુ પાછો અહીંનો અહીં જ બંધાઈશ. આટલું કર્યા પછી મારે તો મહેનત બધી પાણીમાં ગઈ. ત્યારે ભગવાન બહુ રાજી થયા. ભગવાન કે ધ્રુવજી ચિંતા ના કરો, અમે તમારી ભેગા અખંડ રહેશું, તમારી યશ અને કીર્તિ બ્રહ્માંડમાં વ્યાપશે, પરંતુ તમે મુક્તિના માર્ગેથી ક્યારેય પાછા નહીં પડો, આવું તમને વરદાન આપું છું. આ બધું મેં તમને આગળ જે વરદાન આપ્યું છે બધું ભોગવીને આખરે તમે બધામાંથી વૈરાગ્યને પામીને મને જ પામશો, આવું ભગવાને ત્યાં આગળ વરદાન આપી. ભગવાન અદૃશ્ય થયા છે. ધ્રુવજી પછી પોતાના ઘર તરફ રવાના થવા માટે હવે જંગલમાંથી વિદાય થાય છે. આગળની કથા નિષ્કુળન સ્વામી આગળ આપણને સંભળાવશે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનાર નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જે.